સુરતના ભીમરાડ ખાતે આવેલા મહિલા આઈટીઆઈ માં ગ્રીન મેન વિરલ દેસાઈની આગેવાનીમાં માં નવ દંપતી દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવા આવ્યો હતો ગ્લોબલ વોર્મિંગની દેશન દુનિયામાં અસર થઈ રહી છે ત્યાં સુરતના એક ઉદ્યોગપતિએ ગ્લોબલ વોર્મિંગ સામે જાણે બાદ ભીડવે તેમ વૃક્ષારોપણ કરવાનું શરૂ કર્યું હતું ત્યાંથી જ આ ઉદ્યોગપતિ વિરલ દેસાઈને લોકો ગ્રીન મેન તરીકે ઓળખવા લાગ્યા છે શુક્રવારે ગ્રીન મેન વિરલ દેસાઈની આગેવાનીમાં ભીમરાડ ખાતે આવેલા આઈટીઆઈમાં નવ યુગલોએ પોતાના લગ્નમાં થનાર ખર્ચમાં ઘટાડો કરી તેમાંથી વૃક્ષારોપણ કરી પર્યાવરણ પ્રત્યે પોતાનો પ્રેમ દર્શાવ્યો હતો બિરલ દેસાઈ ઘણા વખતથી હમણાં તમને ખબર છે કે આપણે ટ્રી પ્લાન્ટેશનનું બહુ મોટા લેવલ પર એ કરી રહ્યા છે ને ઇન્ડિયા હેઝ ધ લોએસ્ટ નંબર ઓફ ટ્રીઝ ખાલી અઠ્ઠાવીસ છે પર હેડ ટ્રી કાઉન્ટ જે આખા વર્લ્ડમાં લોએસ્ટ છે આપણે એર પોલ્યુશનમાં આપણા હમણાં જ એક એ તારણ આવ્યું છે કે એક ત્રીસ જે વર્લ્ડના મોસ્ટ પોલ્યુટેડ સિટીઝ જે છે એર પોલ્યુશનમાં એમાં એકવીસ ઇન્ડિયાના છે સો ધીસ ઇઝ વન થિંગ કે જેમાં ટ્રી પ્લાન્ટેશન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને આ મેસેજ કશે ને કશે આઈ એમ આઈ એમ વેરી હેપી કે આ આ લોકોએ જે નવદંપતિ છે એ લોકોએ દેવ નોટ સ્પેન્ડ મની એ લોકોના મેરેજમાં એ લોકોએ પૈસા નથી એ કર્યા મેરેજમાં એ લોકોએ બહુ જ સાદાઈથી મેરેજ કર્યા છે અને એમાં જે જાનને જમાડવાનું હોય એના જે બધા પૈસા જે છે એ લોકોએ એવું વિચાર્યું કે વૃક્ષોને અમે આપવા માંગીએ છીએ અમે વૃક્ષોને એ કરવા માગીએ છીએ એટલે આજે અમે એ લોકો સાથે ટ્રી પ્લાન્ટેશન કરવા આઈટીઆઈ મહિલા જે છે અહીંયા આવ્યા છે અને ઇટ ઇઝ અ વેરી બિગ થિંગ કે આજે એકસો એકસો ચાર ઝાડ આપણે રોપવાના છીએ મો મોર દેન દેટ અને પછી આવનારા ટાઈમમાં પણ છે ને અહીંયા ઘણી બધી પેરાપેટ વોલ્સને આ બધું કરીને આખું ગ્રીન કેમ્પસ બનાવશું તો આ કેમ્પસ આખું ડેડિકેટ હું એ આ આ જે યુગલ છે એ લોકો એમને કરું છું અને આ એમના હેલ્પથી થઈ રહ્યું છે થેન્ક યુ સો મચ અમારું નામ હિમા છે અને મારું નામ અમિત છે સો અમે જસ્ટ હમણાં જ ફેબમાં નાઇન્થના લગ્ન કર્યા અને આઈ એમ ઓલવેઝ કે હું વિરલ સરને ઓલવેઝ જોતી રહું છું એમનાથી ઓલવેઝ મોટિવેટેડ છું એ મારા એલ્ડર બ્રધરની જેમ છે સો ઓબ્વિયસલી મારી પાસે એક ચાન્સ હતો કે હું કંઈક કરી શકું છું ટ્રીઝ માટે અને અલ્ટિમેટલી એ બધા આપણા માટે જ છે એવું નથી કે બીજા માટે છે આપણી માટે જ છે સો હમણાં જ જસ્ટ લગ્ન ગયા અને લગ્નમાં સ્પેન્ડ નહીં કરીને અમે એવું વિચાર્યું કે એ કોસ્ટ અમે લોકો બચાવીને એના પૈસા અમે લોકો થ્રી પ્લાન્ટેશનમાં યુટિલાઇઝ કરીએ જેનાથી અલ્ટિમેટલી આગળ ચાલીને આપણાને જ બેનિફિટ થાય છે અને ડેફિનેટલી વિરલ સાથે જ આ સ્પેસ સજેસ્ટ કરી છે કે હું બી એક છોકરી છું અને ડેફિનેટલી જેમ કે એમ કહે છે કે એકલા વ્યક્તિથી કંઈ નથી થતું સો ડેફિનેટલી હું એક એવું કરું તેનાથી કંઈ નથી ડિફરન્સ થવાનું પણ લોકો ઇન્સ્પાયર થઈને એટલીસ્ટ બે ચાર જણ બી એવું ચેન્જ કરે તો આપણા કન્ટ્રીમાં આપણા સિટીમાં થોડુંક ચેન્જ ડેફિનેટલી આવશે અને એની આપણને સખત જરૂર જ છે અત્યારે એમ લગ્ન સમારંભમાં લોકોને જમાડવા કરતાં તે રૂપિયા બતાવે તેનાથી ઝાડ ઉગાડવું આવનાર પેઢી માટે જરૂરી હોય જેને લઈ ઝાડ ઉગાડવાના બહેતર સૂત્ર સાથે આ વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં મોટી સંખ્યામાં નવ યુગલો છે તે શેરીજનું જોડાવા પામ્યા છે અઝર કોરસે જી ટ્વેન્ટી